बात करिए राजकोटनी तो राजकोट में व्याजखोरे तरुण पर दुष्कर्म आचरवानो मामलो मामलानी गंभीरताने ध्यान में राखी पोलीस कमिश्नरनो आदेश 15 दिवस में चार्जशीट सबमिट करवानो आदेश आप्यो छे। अकबर उर्फे हको मिर्जाद अने जुमानी अटकायत त्रणे आरोपीना कोर्टे 3 दिवसना रिमांड मंजूर कर्या। परिवारनु अपहरण करी तरुणी पर दुष्कर्म आचर्यु हतु। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ લાઈવ જોડાયા છે। દિવેશ, રાજકોટમાં વ્યાજખોરે તરુણ પર દુષ્કર્મ આચરવાનો જે મામલો સામે આવ્યો છે એ મામલાની ગંભીરતાને રહેતા હવે પોલીસ કમિશનરે 15 દિવસમાં જ ચાર્જશીટ સબમિટ કરવા માટેનો આદેશ આપ્યો છે, શું અપડેટ આ મામલે? चौक्स वत्सल, जो खास करीने वात करवामां आवे तो जे राजकोटनो एक परिवार हतो के जेने पैसानी जरूर हती, पैसानी जरूर माटे थईने तेने व्याजे पैसा लीधा हता। आ व्याजे लीधेला रूपिया छे तेने लोन लई अने व्याज साथे आ पैसानी भरपाई छे ते करी दीधी हती, परंतु जे व्याजखोर छे तेना द्वारा त्रास गुजारवामां आवतो हतो अने वधु 1 लाख रूपिया आपे तेवी मांगणी छे ते आ परिवार ऊपर करवामां आवती हती अने पैसा न चूकवाता क्यांक ने क्यांक जे आ परिवारनी जे 13 वर्षनी दीकरी छे के जे 13 वर्षनी तरुणी छे तेना ऊपर एक वखत नहीं परंतु 2 वखत दुष्कर्म छे ते આચરવામાં આવ્યું છે। આખરે આ મામલે ગંભીરતાને લઈ અને જે પોલીસ કમિશનર છે તેના દ્વારા 15 દિવસમાં ચાર્જશીટ છે તે રજૂ કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ કમિશનરે આ મામલાની ગંભીરતા લીધી એ ખૂબ જ મોટી વાત છે, કેમ કે આ જ પરિવારની જ્યારે 17 વર્ષની દીકરી હતી આ વ્યાજખોરો છે તેને ઘરે જઈને ધમકાવતા હતા, તેના પાસે બીભત્સ માંગણી કરતા હતા, ત્યારે જે આ 17 વર્ષની દીકરી છે તે પોલીસ કમિશનર કચેરી ખાતે જઈ દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પ્રનગર પોલીસ સ્ટેશનમાં તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવા માટેનો આદેશ અપાયો હતો, પરંતુ પ્રનગર પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી છે તે દાખવવામાં આવી હતી। આરોપીની સમયસર અટકાયત કરવામાં ન આવી હતી। આરોપીની જો સમયસર અટકાયત કરવામાં આવી હતી તો જે આ 13 વર્ષની જે તરુણી છે તેના ઉપર દુષ્કર્મ ન થયો હોત અને જે વ્યાજખોરો છે તેની હિંમતને પણ દાદ દેવી પડે, કેમ કે તેને પરિવારના 4 સભ્યોનું અપહરણ કર્યું હતું। જે તરુણી છે 13 વર્ષની મામા અને માસીની નજરની સામે તેના ઉપર 1 વખત નહીં પરંતુ 2 વખત છે તે દુષ્કર્મ ગુજાર્યું હતું અને છેવટે પોલીસે આ બનાવમાં 5 લોકોની છે તે અટકાયત પાંચ પરિવારના સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જેમાં પોલીસે હાલમાં અકબર ઉર્ફે હકો તેનો પુત્ર જે મિરજાદ અને જે જુમો છે તે ત્રણેયની અટકાયત કરી છે, જ્યારે અકબરની જે પત્ની છે અને પુત્રવધુ છે તે હજી પોલીસ પકડથી દૂર છે અને પોલીસ કમિશનરે આ ગંભીરતાને ધ્યાનમાં લઈ 3 દિવસના જે કોર્ટમાંથી જે જામીન રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને 15 દિવસની અંદર જે ચાર્જશીટ છે તે રજૂ કરવા માટેનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। જીવત સર, બિલકુલ દિવ્યસ, માહિતી બદલ આભાર। તો રાજકોટમાં વ્યાજખોરોએ તરુણ પર દુષ્કર્મ આચરવાનો મામલો, સમગ્ર મામલે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। 15 દિવસમાં ચાર્જશીટ સબમિટ કરવા માટેના આદેશ અપાયા છે।